ગામડાની સ્કૂલ હતી, નાના નાના ક્લાસ હતા, દરેક ક્લાસને ટીચર, સ્કૂલને છેડે ઓફિસ છે, ઓફિસમાં પ્રિન્સિપલ, પ્રિન્સિપલને આજે સમાચાર આવ્યા કે આવતીકાલે તમારી સ્કૂલની અંદર ઇન્સ્પેક્શન કરવા માટે ઇન્સ્પેક્ટર સાહેબ આવશે. આખી સ્કૂલને સમાચાર આપી દેવાયા કે આવતીકાલે બધા સ્વચ્છ અને સુઘડ વસ્ત્ર પહેરીને આવજો, થોડું ઘણું જનરલ નોલેજ શીખીને આવજો, આપણી સ્કૂલનું નામ થઈ જવું જોઈએ. ઇન્સ્પેક્ટર સાહેબ જે પ્રશ્ન પૂછે એનો જવાબ દરેક વિદ્યાર્થીઓને આપવો જોઈએ. દરેક વિદ્યાર્થીઓએ સરને કહી દીધું, ચિંતા નહીં કરતા, આપણી સ્કૂલનું નામ આપણે રોશન કરશું. બીજો દિવસ થયો, સમય સર બધા સ્ટુડન્ટ ગોઠવાઈ ગયા, એક ક્લાસ પૂરો થયો, ત્યાં ઇન્સ્પેક્ટર સાહેબની ગાડી આવી, એમાંથી નીચે ઉતર્યા, ઓફિસમાં ગયા, ચા પાણી થયા, ત્યાં સુધીમાં બીજો ક્લાસ પૂરો થઈ ગયો. સમાચાર મળ્યા કે હવે થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર સાહેબ ઇન્સ્પેક્શન માટે એક એક ક્લાસની અંદર આવી રહ્યા છે. પહેલો વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ પાસ કરીને ચોથા વર્ગની અંદર આવ્યા. સંતોષ હતો. ઘણી વખત આજકાલના સ્કૂલના ટીચરો પણ એવા પ્રશ્નો કરે ને એવા પ્રશ્નો, પણ આજની નવી પેઢી પણ એવી માથા ભારે હોય છે ને, જડબા તોડ જવાબ આપે. એક ટીચરે એક વખત છોકરાને પ્રશ્ન કર્યો કે રામનો વનવાસ કેટલા વાગે થયો, રામનો વનવાસ કેટલા વાગે થયો, બે ધડક ઓલા જવાબ આપી દીધો, 9:15 વાગે. ટીચર વિચારમાં પડ્યા કે એ મુહૂર્ત તને ક્યાંથી ખબર પડી, એ કે વનવાસનું ઊંધું કરી નાખો એમાંથી મળી જશે. સલમાનની તો ટ્યુબલાઇટ નથી ચાલતી, પણ તમારી એ કેમ નથી ચાલતી? એક ઇન્સ્પેક્ટર સાહેબે છોકરાને એવો પ્રશ્ન કર્યો, દીવો જલાવ્યો, આ દીવો જલાવતા છે ને અમારા ભાઈઓએ 10 મિનિટ કાઢ નાખી. મેં કીધું આ તમારા કામ નથી, આ બહેનોના કામ છે 10 સેકન્ડની અંદર. અને ખરેખર એક બેન આવીને 10 સેકન્ડમાં એને પ્રગટાવી. આપણે ઓલવનારા માણસો છીએ, આ પ્રગટાવનારા છે. આપણને ધરતી પર દીવા રૂપે પ્રગટાવ્યા કોણે? આપણી માએ. ટીચર એમ દીવો પ્રગટાવીને કીધું, બોલા જ્યોતિ ક્યાંથી આવી? શું છોકરો કમાલ નો, એને ફૂંક મારીને કીધું, આ ક્યાં ગઈ ને, ત્યાંથી આવી હતી. અને એક તો એવો વિચિત્ર સર હતો, તમને ઘણી વખત ભટકાતા, એને તો એવો જ પ્રશ્ન કર્યો કે જો હું પ્રશ્ન પૂછું છું જવાબ આપજો. એક ટ્રેન 1 કલાકની અંદર 700 કિલોમીટર ચાલે તો મારી ઉંમર કેટલી? હવે ધોડ માથા વગરનો પ્રશ્ન છે. ટ્રેનને ને ઉંમરને કઈ લેવા દેવા ખરી? આ જ્યોતિ ક્યાંથી આવીને એ તો બધું સમજ્યા, પણ આ ટ્રેનને કઈ ઉંમર સાથે લેવા દેવા? આખા વિદ્યાર્થીઓ બબુચક થઈ ગયા કે હું પૂછે છે કઈ સમજાતું નહીં. પણ એમાં એક છોકરાએ આંગળી ઊંચી કરી, સરે કીધું બોલ મારી ઉંમર કેટલી? એક ટ્રેન કલાકમાં 700 કિલોમીટરની સ્પીડે દોડે તો મારી ઉંમર કેટલી? ઓલાએ કીધું, સર તમારી ઉંમર 44 વર્ષ. અને રિયલમાં 44 વર્ષ. સર બેભાન થઈ ગયા, એને ભાનમાં લાવ્યા. પછી એને કીધું, અલે તને ખબર કેવી રીતે પડી? સર મારા ઘરમાં મારો મોટો ભાઈ છે, એને 22 થયા છે, એ અડધો ગાંડો છે. શેરના માથે આખી સ્કૂલની અંદર 1, 2 ને 3 વર્ગ પસાર કર્યા પછી ચોથા વર્ગમાં જેવા ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા, સૌએ ઊભા થઈને કીધું ગુડ મોર્નિંગ, બધાને સરે બેસાડી દીધા. અને ઇન્સ્પેક્ટર સાહેબને કહે છે, અમારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. અને સર બહુ મિજાજમાં, બહુ મૂડમાં હતા. એમણે કીધું, મારે અલગ અલગ પ્રશ્ન નથી પૂછવો, આખા વર્ગને, બધા સ્ટુડન્ટને એક પ્રશ્ન પૂછવો છે. બોલો ભાઈ, આમાંથી સ્વર્ગમાં કોને જવું છે? જેને સ્વર્ગમાં જવું એ આંગળી ઊંચી કરો. તમને પૂછું છું, સ્વર્ગમાં કોને જવું? વેલકમ ટુ હેવન. આજનો ટોપિક છે ને વેલકમ ટુ હેવન. તમારે ન જવું હોય તો પછી હું ટોપિક બદલી નાખું. સ્વર્ગમાં કોને જવું છે? આંગળી ઊંચી. હા, વેરી ગુડ. ના ના, આમાં કાંઈ ફોટા લેવાની જરૂર નથી, આ બધાને મફતમાં જોઈએ છે.
સ્વર્ગમાં કોને જવું છે? તમારી માફક બધા છોકરાએ આંગળી ઊંચી કરી દીધી, ખાલી એક છોકરાએ ન કરી, અને જે ન કરે ને એના ઉપર જ આપણી નજર પડે. સરની નજર એના પર પડી, કેમ ભાઈ તારે નથી જવું? અને છોકરાએ ઊભા થઈને કહ્યું, સર ઘરેથી સ્કૂલે આવ્યો ત્યારે મારી માએ કીધું હતું, જેવી સ્કૂલની બેલ વાગે ને સીધો ઘર ભેગો થઈ જજે. મને લાગે તમારી માએ કીધું નથી કે સીધો ઘર ભેગો થશે, એટલે અહીંથી તમારે સીધા સ્વર્ગમાં જવું છે. મારી વાત એ છે, વેલકમ ટુ હેવનની આજે તમને જે વાત કરવી છે, આવતા ભાવમાં સ્વર્ગ મળશે કે કેમ ખબર નથી, પણ આ ભાવમાં આપણે સ્વર્ગને ઉતારીએ. આજે આ ટોપિક મારે એટલા માટે છેડવો પડ્યો છે, તમે તમારી જિંદગીને બહુ નાની ઉંમરમાં નરક છેવી બનાવી દીધી છે. વ્યસનો, માવા, મસાલા, માણેકચંદ, પાનપરા, ગુટકા, તમાકુ, પછી બોલો બિયર, વિસ્કી, સ્કોચ વિસ્કી, જોઈન્ટ એન્ડ ડ્રગ્સ, પેથોડી, એલએસડી, મોર્ફિન, ફોર્ટવિન, કોકેઇન, આમાં હું તાળી પાડવા જઈશ. એક ઠેકાણે હું આ નામ બોલતો હતો ને, પાછળથી મને આમ આમ કરે, એટલે હું સમજી ગયો મને એ બોલ્યો તમને ક્યાંથી આવડે છે આ બધું. મેં કહી દીધું તમારા જેવા પાસેથી જ આવડે છે. વ્યસનોએ તમારી જિંદગીને નરક બનાવી છે. તમે એમ નહીં માનતા કે 30 વર્ષ પછી તમારી જિંદગીમાં આ વ્યસન ઘૂસે છે. ડ્રગ્સ 15 અને 20 વર્ષના છોકરાઓની પાસે આવી ચૂક્યા છે. છોકરાઓ, આ છોકરીઓને જરાક પૂછો, તમારી સ્કૂલ અને કોલેજની અંદર કદાચ તમારામાં નહીં હોય, તમારી કોઈ ફ્રેન્ડ હશે ને પૂછો, હુક્કા પાર્લરમાં જાય છે. છોકરાઓ હુક્કા પાર્લરમાં જાય છે, એમાં હવે બહુ મોટી વાત નથી. 13, 18 અને 19 વર્ષની ઉંમરની દીકરીઓ હવે હુક્કા પાર્લરમાં જતી થઈ ગઈ છે. વ્યસનોએ માજા મૂકી દીધી છે. અને કદાચ તમારી પાસે વ્યસનો નથી, જેલસી, અદેખાઈ, ઈર્ષ્યા એને તમારા ઘરને ખતમ કરી નાખ્યા છે. તમારા ઘરમાં કોકના ઘરેથી આવેલી તમારી ભાઈની વાઈફ એટલે કે તમારી ભોજાઈ, તમારી ભાભીને તમે જિંદગીમાં શાંતિથી જો જીવવા ન દેતા હો તો તમે તમારા ઘરને સ્વર્ગ નહીં નરક બનાવી દીધું છે. ચિકાર ટેન્શનો, 30 વર્ષની ઉંમરમાં તમારા માથા પરના વાળ ખરવા માંડ્યા છે, તમારે વિવિંગ કરાવવું પડે છે, તમારા માથાના વાળ જો સફેદ થઈ ગયા હોય તો તમારે હેર ડાય કરાવવી પડે છે. 15 થી 30 વર્ષની ઉંમરમાં આ ધંધા કરવા પડે. વ્યસનો, ફેશનો, ટેન્શનો, ઈર્ષ્યા, અદેખાઈ, અને બાકી રહ્યું તું એ સોશિયલ મીડિયા. આ મીડિયાએ તો તમારી પથારી ફેરવી નાખી છે. કેટલાકના ઘરની અંદર ડાયવોર્સના કેસીસ ચાલુ થઈ ચૂક્યા છે. અહીંયા બેઠા હશે 27 વર્ષની વયે જેના મેરેજ થઈ ગયા હોય એવા પણ અહીંયા બેઠા હશે. એમને પૂછું છું, ક્યારેક તમે તમારી વાઈફને કીધું હશે કે નહીં, જો આવી જ રીતના તારે કકડાટ કરવો હોય તો હું તારી સાથે ડાયવોર્સ લઈ લઈશ. અને કેટલાકના મેરેજ નથી થયા, એ લોકોએ લિવ ઇન રિલેશનશીપના ધંધા ચાલુ કરી દીધા છે. લિવ ઇન, ડાયવોર્સ, અને ક્યારેક જિંદગીથી કંટાળી ગયા છે. તમારી જિંદગી જ્યારે તમને નરક જેવી લાગે છે ત્યારે સુસાઇડ કરવા તૈયાર થાવ છે. કોઈ બાથરૂમમાં જઈ અગ્નિ સ્નાન કરે છે, કોઈ બેગોન પી લે છે, કોઈ ગેમેક્સિન પી લે છે, કોઈ આપઘાત કરે છે, કોઈ ઉપરથી નીચે જમ્પ લગાવે છે. રાગીણી ખન્ના શું કર્યું તું ગયા વર્ષની અંદર? દિયા મિર્ઝા, આવા કેટલા નામ આપું તમારી સામે કે જેણે પોતાની જિંદગીને અકાળે ખતમ કરી નાખી હોય. મારે એટલા જ માટે આજે આ ટોપિક છેડવો પડ્યો છે. હું સ્વર્ગની વાત કરું છું, તમે તમારી જિંદગીને નર્ક બનાવી દીધી. નર્ક, હું પૂરી કોશિશ કરીશ. આ 4 રવિવાર દ્વારા માત્ર તમારો 1 મહિનો મારે નથી સુધારવો, તમારી આખી લાઈફ સુધારવીશ. અને એટલે જ મને 15 થી 30માં રસ છે. 30 પછી જે 31 થી 45 ને 45થી જે ઉપરના છે ને, એમને તો હું કાયમ કહેતો હોઉં છું કે તમે આવશો, સાંભળશો કે નહીં સાંભળો, નહીં સાંભળો
તો તમે બગડી નથી જવાના, અને બહુ સાંભળશો તો નહીં, એ લોકોમાં બહુ મોટું પરિવર્તન હવે મને નથી દેખાતું. તમારા પરિવર્તન દ્વારા મને બહુ મોટું જિનશાસનનું પરિવર્તન દેખાય છે. 2500 વર્ષથી ચાલી આવેલા જિનશાસનને હજી 18,500 વર્ષ સુધી આપણે ખેંચવાનું છે. મારા તમારા સહયોગે આપણા સૌના સાથથી આ પ્રભુનું શાસન ચાલવાનું છે. તમારામાંથી જ કોક આવતીકાલે ચારિત્ર જીવનનો સ્વીકાર કરશે. તમારામાંથી જ કોક સુંદર શ્રાવક અને શ્રાવિકા બનશે. તમારામાંથી જ કોક આવા મહાન સંઘના હોદ્દેદારોની અંદર પદાધિકારીઓ બનવાના છે. આમાંના કાંઈ ન બનો, કમસે કમ આવતીકાલે તમે પણ તમારો પરિવાર તો બનાવશો કે નહીં બનાવો? તમે સંસાર માણશો, તમારો પરિવાર બનશે, તમને પણ સંતાનો આવશે. તમારી લાઈફને કેમ મેનેજ કરવી એ પણ તમને મારે શીખવાડવું પડે એમ છે. હું મારા 5-સ્ટાર ફેમિલી નામના પ્રવચનમાં ઘણી વાર કહું છું, જેને ફેમિલી મેનેજ કરતા ન આવડે એને ક્યારેય મેરેજ કરવા નહીં. મેરેજ કર્યા પછી મેનેજ કરતા આવડવું જ જોઈએ. મેનેજ જો ના કરી શકો તો પ્લીઝ કોકની જિંદગીને બગાડવા માટે મેરેજ નહીં કરતા. મારે તમને કહેવું છે, આ એવો ભાવ છે કે જ્યાં તમે સ્વર્ગ પણ ઉતારી શકો છો, અને આ એવો ભાવ છે કે જ્યાં તમે જીવતી નરક પણ ઊભી કરી શકો છો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રના 4th પ્રકાશમાં તો આથી ઊંચી વાત કરે છે. અયમ આત્મૈવ સંસાર કશાયેન્દ્રિય નિર્જિત તમેવ તદ વિજેતારમ મોક્ષમાહુર મનીષિણ. હું તમને ખાલી સ્વર્ગ અને નરકની વાત કરું છું. કલિકાલ સર્વજ્ઞ 900 વર્ષ પહેલા થઈ ગયેલા હેમચંદ્રાચાર્યજી તો એમ કહે છે, અહીં જ સંસાર છે, અહીં જ મોક્ષ છે. જો તમે તમારા કશાયો ઉપર કંટ્રોલ ના કર્યો, તમારા ગુસ્સા ઉપર, તમારા ઈગો ઉપર, તમારી માયા ઉપર, તમારા લોભ ઉપર, તમારી 5 ઇન્દ્રિયના વિષયો ઉપર જો તમે કંટ્રોલ ના કર્યો તો અહીંયા સંસાર છે. અને આ બધા પર જો તમે કંટ્રોલ કર્યો તો સ્વર્ગ નથી કહેતા, અહીંયા શું છે? મોક્ષ. અહીંયા જ મોક્ષ છે. અનંત આત્માઓ જે મોક્ષમાં બેઠા છે ત્યાં જવા માટે તો બહુ જબરી સાધના કરવી પડે છે, દીક્ષા લેવી પડે છે, સાધના કરવી પડે છે, સપક શ્રેણી માંડવી પડે, 13મે ગુણસ્થાન કે પહોંચવું પડે, કેવળ જ્ઞાન થાય અને પછી બાકીના કર્મોનો જ્યારે ક્ષય થાય, સર્વ કર્મથી તમે રહિત થાવ ત્યારે મોક્ષ. ઉપરનો મોક્ષ મેળવવા માટે તો બહુ લાંબી ભૂમિકા છે. આ ભાવમાં તો એ મળી પણ ના શકે, એના માટે તો તમારે આવતા ભૂમાં ક્યાં જવું પડે? મહાવિદેમાં. વેલકમ ટુ, ટોપિક બદલી નાખું, વેલકમ ટુ મહાવિદે. આવતા ભૂમાં મહાવિદેમાં જવું પડે, ભગવાન સિમંદર સ્વામીની દેશના સાંભળવી પડે, દીક્ષા લેવી પડે, સાધના કરવી પડે, કેવળ જ્ઞાન પામો ત્યારે મોક્ષ મળે. એ આવતા ભવના મોક્ષની વાત નથી કરતા, એ આ જ ભવની વાત કરે છે. અયમ આત્મૈવ સંસાર કશાયેન્દ્રિય નિર્જિત તમેવ તદ વિજેતારમ મોક્ષમાહુર મનીષિણ. જેણે કશાયો ઉપર કંટ્રોલ કર્યો છે, તમને ગમે તેટલા નિમિત્ત મળે ક્રોધ કરવાના, છતાં પણ તમે ગુસ્સે જો ન થાવ તો સમજો કે તમે અત્યારે સંસારમાં નથી, ક્યાં છો? મોક્ષમાં છો. તમને ગમે તેટલી કોઈ સળી કરે, તમારું અપમાન કરે, તમારી ઈગોને હર્ટ કરવાના પ્રયત્ન કરે, છતાં પણ તમે તમારા ઈગોને હર્ટ ન થવા દો, તમે એના દ્વારા ગુસ્સે ન થાવ તો અહીંયા જ તમે મોક્ષમાં છો. માયા ન કરો, પ્રપંચ ના કરો, કપટ ના કરો, છલબાજી ના કરો, પૈસાને મેળવવા માટે તમે કાળા ધોળા ના કરો, જીએસટી ને બંધ કરાવવા માટે તમે રેલીઓ ના કાઢો. આ જીએસટી અહીંયા જ પલ્લે પડે, અમને કાંઈ પલ્લે ના પડે. હમણાં જ મેં એક ઠેકાણે એક જોક્સ કીધો હતો, મેં કીધું કે વાઇફે પોતાના પતિને પૂછ્યું, તમે મને કેટલો પ્રેમ કરો છો? ઓલો કે 72%. તો ઓલી કે મેરેજ પહેલા તો તમે 100% કરતા હતા, હવે 72% કેમ? એ કે તું લક્ઝરિયસ આઈટમ છે ને, મોદીએ લક્ઝરિયસ આઈટમ પર 28% જીએસટી નાખ્યો. તમારા વિષયને કશાયો ઉપર કંટ્રોલ લાવો, અને આ કંટ્રોલ તમને મોક્ષમાં બહુ ઝડપથી પહોંચાડશે. ઇવન અભાવની અંદર તમે જાણે મોક્ષમાં છો એવી અનુભૂતિ થશે. ઘણી શ્રાવિકાઓ કહેતી હોય છે અમને,
અમારા એ ભગવાન જેવા છે. હા હા, ઘણી શ્રાવિકાઓ કહેતી હોય છે કે અમારા એટલે ભગવાન જેવા એટલે શું, એમને કોઈ ગમે તેટલા ચીડવે તો પણ ચીડાય, ગુસ્સે ન થાય, ક્યારે ઊંચા અવાજે બોલે જ નહીં, એટલે અમારા એ ભગવાન, ભગવાન એટલે જ મોક્ષ. તો હું એમ કહું છું કે આવતીકાલે તમારા માટે પણ આવું બોલાવવું જોઈએ, આ ભગવાન જેવા છે ને, આ ભગવતી જેવી છે. તમે સાંભળ્યું, છોકરાઓમાં હજી મોટા થાય તો એના નામ ભોળાભાઈ હોય, ભોળાભાઈ નામના ભાઈ હોય છે કે નહીં? ભોળાભાઈ, પણ ભોળીબાઈ કે સાંભળ્યું? હોય જ નહીં, ભોળીબાઈ મળવી બહુ અઘરી કામ, ભોળાભાઈ મળે, આ ભોળાભાઈ એ જ ભગવાન અને ભગવાન એ જ મોક્ષ. લાવો કંટ્રોલ, તમારા કંટ્રોલ જેટલા વિષય કસાય પર રહેશે તમને ખુદને અનુભવ થશે, ચિત્તની પ્રસન્નતા વધી જશે. એટલે જે કવિએ બહુ સરસ વાત લખી છે કે અહીંયા તમારે સ્વર્ગ જો બનાવવું હોય કે નરક બનાવવું હોય બહુ વાર નથી, જીતને હાર થતા વાર નથી લાગતી, જીતને હાર થતા વાર નથી લાગતી, જૂઠને બળવાન થતા વાર નથી લાગતી, જીભને કટાર થતા વાર નથી લાગતી, જમાને ઉધાર થતા વાર નથી લાગતી, વસ્તીને વેરાન થતા વાર નથી લાગતી, વસ્તુને નુકસાન થતા વાર નથી લાગતી, ઘરને ઘરને સ્મશાન થતા વાર નથી લાગતી, સ્વર્ગને બોલો નર્ક થતા વાર. હું એક મહિના સુધી તમારા પર પ્રોસેસ કરીશ, તમારા સંસારને, તમારી લાઈફને સ્વર્ગ જેવી બનાવવા માટે. પણ એક મેરેજ કરશો ને ઓલી આવશે ને તમારા સ્વર્ગને. વિચારજો, બહુ વિચારજો. એક ભાઈ એની છોકરી એના દીકરા માટે દીકરીને જોવા ગયા. એ કાળની અંદર તો છોકરો નતો જતો, બાપા જતા હતા. બાપા એ છોકરીના ઘરે ગયા અને છોકરીના બાપને પૂછ્યું, કેમ છે તમારી દીકરી, કેમ રહેશે અમારા ઘરે? હોય કે ચિંતા ના કરો, અમારી દીકરી તમારા ઘરમાં આવશે ને તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે, અને જેટલા ઘરવાળા છે બધાને સ્વર્ગવાસી બનાવી દેશે. સમજ્યા? બહુ રવાના કરી દેશે ફટાફટ. રોજના સંઘર્ષોએ કેટલાય ના આયુષ્ય ખતમ કરી નાખ્યા છે, ખતમ. ક્યારેક એમ લાગે છે કે આના કરતા તો તમે ન પરણો એ સારું. તમે જુઓ, એ કવિએ બહુ સરસ વાત લખી છે, અટલજી ઓર મોદીજી કો દેખ કર, બે સમજી ગયા ને તમે? અટલજી ઓર મોદીજી કો દેખ કર સોચતા હું કે બિના બીબી વાલે આદમી હી કામયાબી કે શિખર કો છૂતા હૈ. અટલજી ઓર મોદીજી કો દેખ કર સોચતા હું કે બિના બીબી વાલા આદમી હી કામયાબી કે શિખર કો છૂતા હૈ, મગર રાહુલજી કો દેખ કર વાપસ ચૂપચાપ બેઠ જાતા હું. સ્વર્ગના દરવાજા આજે ખોલી નાખવા છે. આ દરવાજા કદાચ બંધ થાય તો ચિંતા નહીં કરતા, હું તમને નહીં જવા દઉં તો તમને અહીંયા જ બેસાડું એની ચિંતા નહીં કરતા. આ દરવાજા બંધ કરીને હું તમને સ્વર્ગના દરવાજા ખોલી આપું. ત્રણ દરવાજા છે, સોરી, આ સ્વર્ગના દરવાજા જવા માટેની ત્રણ ચાવી છે, માસ્ટર કી. નંબર એક, તમને બીજું કાંઈ ન યાદ રહે તો મારા પોઈન્ટ પોઈન્ટ યાદ રાખશો, બરાબર? પહેલો પોઈન્ટ આજના ટાઈટલ બોલો તો, એ તો યાદ રહી ગયું. ઓકે, સ્વર્ગમાં જવા માટેના ત્રણ દરવાજા નહીં, ત્રણ માસ્ટર કીસ. એની પહેલી કીસ તમારા જીવનમાં અપ્લાય કરશો એની સાથે તમને મહેસૂસ થશે કે મારા માટે જાણે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો. તમે જ્યાં હશો ત્યાં તો અનુભવ કરશો જ, અને અહીંયાથી ગયા પછી જો આખી લાઈફ માટે આ ત્રણ પોઈન્ટને તમારા જીવનમાં અપ્લાય કર્યા, હું ગેરંટી કાર્ડ આપું છું કે અહીંથી ગયા પછી પરલોકમાં સ્વર્ગ તમને મળશે, મળશે ને મળશે, ગેરંટી. દીક્ષા નહીં લ્યો તો પણ સ્વર્ગ મળી શકે છે. ગોસાળાની પાસે ચારિત્ર નહોતું, પણ ગોસાળો મરીને બારમા દેવલોકમાં ગયો છે. ચંડકૌશિકની પાસે કોઈ દીક્ષા હતી નહોતી, અને છતાં ચંડકૌશિયો મરીને કેટલામાં દેવલોકમાં ગયો? આઠમા દેવલોકની અંદર. એક પશુ, એક તિર્યંશ, અરે એક સંસારી માણસ જો સ્વર્ગમાં જઈ શકતો હોય તો પ્રભુના શાસનને પામેલા. આવા ત્રણ પોઈન્ટ જો તમારા જીવનમાં અપ્લાય કરો અને લાઈફ ટાઈમ માટે કરો, ગેરંટી કાર્ડ તમને હું ગેરંટી સાથે કહું,
સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલ્લા છે. નંબર વન, જેને આવતા જન્મની અંદર સ્વર્ગ અને આ ભવમાં સ્વર્ગ જેવો અહેસાસ જોઈતો હોય એને પહેલી કન્ડિશન, ગીવ યુ સ્માઇલ. રોજ સવારે ઉઠ્યા પછી સાંજ સુધી બીજું કાંઈ આપો કે ન આપો, શું આપતા રહ્યો? સ્માઇલ. અહીંયા તો આપો, ગીવ યુ સ્માઇલ. આ સ્માઇલના અર્થ પણ ઘણા જુદા જુદા હોય છે. રોજ સવારથી સાંજ સુધી ચેનલની ઉપર ન્યૂઝ રીડર પણ ઓલી સ્માઇલ આપતી હોય છે ને, ચીબાવલી, ચાપલી ને ચીબાવલી ના ચહેરા ઉપર ચીપકાડેલું પ્લાસ્ટિકનું સ્માઇલ ની વાત નથી કરતો. એને તો એના પૈસા મળે છે, એને સતત પોતાનું મોઢું હસતું રાખવાનું. કમાલ તો એ હોય, એ વાત કરતી હોય કે પાકિસ્તાન ને આપણે 109 સૈનિકો કો માર દિયા હે, તારી ભલી થાય, એ વખતે તો ચહેરા ને જરાક ચેન્જ કર. બસ એ બધું એને એક જ કીધું છે કે તારે ચહેરાને હસતો રાખવાનો. અને વાત પણ સીધી છે ને, તમને પણ ન્યૂઝમાં રસ નથી, નહીં એવા સ્માઇલની વાત નથી. અને હું સ્માઇલ કહું છું, અંગ્રેજીમાં કેટલીક વખત તો એટલા મજાના શબ્દ આપ્યા હોય છે, સ્માઇલ એન્ડ લાફિંગ, બે જુદા અર્થમાં છે. લાફિંગ સમજો છો, મેં ગીવ યુ સ્માઇલ કીધું છે, ગીવ યુ લાફ નહીં, લાફા નહીં, ગીવ યુ સ્માઇલ. લાફિંગ એટલે એ તો તમને ખબર છે, લાફિંગ ક્લબ ચાલે છે સાબરમતીમાં. હું 4 વર્ષ પહેલા 17 વર્ષે અમદાવાદમાં આવ્યો અને પંકજ સોસાયટીમાં મારું ચોમાસું. ચોમાસામાં એક વખત મારે જૈન સોસાયટી બાજુ જવાનું થયું અને રસ્તાની અંદર પરિમલ ગાર્ડન આવ્યું. અર્લી મોર્નિંગ હું જ્યારે જતો હતો અંદરથી હોર્ન હીર એવા અવાજ આવે, મેં કીધું આ ભૂત પ્રેત પિશાચ બધા અહીંયા આવી ગયા, શું હશે શું હશે, શું રાડો પાડે. મેં મારા બાજુવાળા ભાઈને કીધું કે ભાઈ આ અવાજ કેમ આવે, મને કે લાફિંગ ક્લબ ચાલે છે. જેવો આખો દિવસ સ્માઇલ નથી આપતા એને બીજા દિવસે આવા લાફિંગમાં જઈ અને મોટી રાડો પાડી પાડીને હા ને હી કરવા પડતા હોય છે. નો લાફિંગ, ઓનલી સ્માઇલ. સ્માઇલ આપો. સ્માઇલ માટે કેવું પડે ને એ પણ તમારી કમનસીબી છે. ઘણા લોકો સમારામ નાઈ ધોઈ દૂધ પીને બહાર નીકળ્યો ને તોય જાણે મણમણના દિવેલ પીધેલા એવા થોબડા દેખાતા હોય. ઘણાનું નામ હોય હસમુખ, પણ જોઈએ તો હાવ હાવ રડતો જ હોય આખો. ઘણી હર્ષા બહેનો હોય પણ કોઈ દેડો હરક તો હોય જ નહીં. નામ હોય સોનલ, નામ હોય સોનલ, શરીર ઉપર હોય પિત્તળના દાગીના. નામ હોય શીતલ, માથા પર જાણે ટાટાની ભઠ્ઠી મૂકી દીધી હોય ને. અને નામ હોય રાજલ, જરાય રાજીપા હોય જ નહીં, રોતલ નામ રાખવા જેવું હોય. નામ રૂપલ હોય પણ શરીર જુઓ તો કોયલ બેન જેવું હોય. નામ મુજબના ગુણ તો નથી રહ્યા, કાંઈ બાંધો, પણ ચહેરા ઉપર સ્માઇલિંગ કેમ નથી આવતું? સ્માઇલના મારે તમારી સમક્ષ 3 અર્થ કરવા છે. આ કોઈ ઓક્સફર્ડ ડિક્શનરીની અંદર નહીં મળે, આ મહાબોધિની ડિક્શનરીમાં મળશે. સ્માઇલનો પહેલો અર્થ એ છે કે તમે ખુદ તમારા ચિત્તને પ્રસન્ન કરો. ચિત્તની પ્રસન્નતા જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી ચહેરા પર પ્રસન્નતા આવી શકે છે. વર્તમાનમાં તમારા ચહેરા ક્યારેક પ્રસન્ન દેખાય છે એનું કારણ એ છે કે તમે ચીપકાવેલું છે, ચીપકાવેલું સ્માઇલ છે. લાલી, લિપસ્ટિક, પફ અને પાવડરથી કદાચ ચહેરાને ચમકાવી શકાય છે, આ ચિત્તને નથી ચમકાવી શકાતું. ચિત્તની પ્રસન્નતા માટે તો આપણે ત્યાં સરસ શ્લોક મૂક્યો છે, ઉપસર્ગા પછી શું લખ્યું? વેરી ગુડ. એના પછી બોલો, મને પ્રસન્નતા એટલે ચિત્ત પ્રસન્નતા, પણ એ ક્યારે આવે? એક્ઝેક્ટલી. જેના જીવનમાં રોજ સવારે ઉઠીને પરમાત્માની પૂજા છે આવા આત્માઓના ચિત્ત હંમેશા પ્રસન્ન છે. તમે બાથરૂમમાંથી નીકળ્યા પછી જેટલા ફ્રેશ હો એના કરતા પણ વધારે ફ્રેશનેસ તમે દેરાસરમાંથી પૂજા કરીને બહાર નીકળો ત્યારે હોવા છો. પણ એ ક્યારે બની શકે? તમે ભગવાનના મંદિરમાં ગયા પછી આખા સંસારને જો ભૂલી જતા હો તો. તમારું મન તન ટેમ્પલ મેં ઓર મન બહાર રખેવું એ ચંપલ મેં, એને ક્યારે ચિત્તની પ્રસન્નતા ન આવે. ચિત્તની પ્રસન્નતા તો એને જ આવી શકે કે જે પરમાત્માની પાછળ પાગલ થઈ જાય. યાદ છે પેથળસા જ્યારે ભગવાનની પૂજા કરતા હતા ત્યારે પાગલ થઈ જતા હતા.
આજકાલ તમે લોકો દેરાસરમાં દર્શન કરો છો, ભગવાનની પૂજા કરો છો, પણ બધું જ સાવધાનીપૂર્વક. તમને હું કહું કે ચામર લઈને નાચો ને જરા, આમ જુએ, કોઈ જોતું તો નથી ને. અલ્યા તારી ભલી થાય, તું રાજપથ ક્લબની અંદર કે કર્ણાવતીમાં જ્યારે નવરાત્રિમાં નાચવા જાય છે ત્યારે તો ખાસ જુએ છે. કોઈ જુએ છે તો મસ્ત ના. ખાલી ચહેરો પ્રસન્ન નહીં જોઈએ, ચિત્તને પ્રસન્ન કરો. અને ચિત્તની પ્રસન્નતાનું પહેલું કારણ છે પરમાત્માની પૂજા. હું પૂછું, આ સભામાં કેટલા યુવાનો યુવતીઓ એવી છે ડેઇલી વિધાઉટ ગેપ ભગવાનની પૂજા કરતા હોય? આંગળી ઊંચી કરો. 50 પણ નહીં. રોજ પરમાત્માની પૂજા. ઓકે, હું તમને વાતો કરવાનું નથી કહેતો બહેનો. તમારી પાસે કદાચ કારણ હશે, કદાચ ઇશ્યુ હશે. સવારના ક્લાસ છે, ટ્યુશન હોય છે, કોલેજમાં જવાનું હોય છે, સ્કૂલમાં જવાનું છે. ઓકે, સેટરડે અને સન્ડે તો રજા મળે છે ને, તો સન્ડે પૂજા કરો કે ના કરો? સન્ડે કરવાવાળા કેટલા છે? એવરી સન્ડે, એમાં રોજવાળાએ પણ આંગળી ઊંચી કરી લેવાની. યસ, વેરી ગુડ. મૂકો. આ જેન્યુઇન કહેવાય કે ચલો સોમથી શનિ નથી કરી શકતા તો રવિવારે તો પરમાત્માની પૂજા કરું. પેથળસા ભગવાનની પૂજા કરતા પાગલ બનતા. ધર્મમાં તમને દુનિયા જ્યારે પાગલ કહેશે તે દિવસે માની લેજો કે તમે ભગવાનના સાચા ભગત છો. દુનિયાને સાચવી સાચવીને તમે જો ભગવાનની ભક્તિ કરશો તો તમને કોઈ ભગવાનના સાચા ભક્ત નહીં કહે. પેથળ જ્યારે પૂજા કરે ને આખી દુનિયાને ભૂલી જાય, યાંગી કરે ત્યારે પાછળ એક માણસ બેઠો હોય એને ખબર હોય કે આના પછી એમને કયું ફૂલ જોઈશે, આના પછી એને કયું ફૂલ જોઈશે, આપતો જાય ને, પેથળ ચડાવતા જાય. ચાલુ પૂજામાં એક રાજાએ ઓર્ડર આપ્યો કે પેથળને બોલાવી લાવો. પેથળના માણસે કહી દીધું કે રાજાને કહી દો અમારા મંત્રીશ્વર ભગવાનની પૂજા ચાલુ હોય ત્યારે ક્યારે પોતે પૂજા છોડીને કોઈની પાસે જતા નથી. રાજાને થયું એવી તો વળી પેથળ કેવી પૂજા કરે છે, અને ખુદ રાજા આવ્યા, એને એના માણસને હટાવી દીધો, પોતે ગોઠવાઈ ગયા, પોતે ફૂલ આપેશ પણ એને ક્રમની ખબર નથી, એટલે ગરબડ ગરબડ થયા કરે. પેથળને એકવાર, બે વાર, ત્રણ વાર થયું, પછી થયું કે નક્કી કંઈ ગરબડ છે. પાછું વળીને જોયું, રાજા હવે શું કરવાનું? સામે મહારાજા છે, ભગવાન મહારાજા કહેવાય, પાછળ રાજા છે, અબ ક્યા કરના, શું કરવાનું? સાચું બોલો, તમે પૂજા કરતા હો અને એ જ વખતે તમારી વાઈફ હોય તો વાઈફ, તમારી બેન હોય તો બેન, મમ્મી હોય તો મમ્મી, આમ તમને કેવડાવે તમારા નાના ભાઈ સાથે, જા તારા ભાઈને બોલાવી લાવ, તારા મિસ્ટરને બોલાવી લાવ, તારા પપ્પાને બોલાવી લાવ, અને એ તમને કેવા આવે, મમ્મી બોલાવે છે, તમે શું કહો? આવું છું કે અડધી આંગી ભગવાનની પૂજારીને ભણાવીને તમે રવાના થાવ, અને એ જ તમે સલૂનમાં આવો ને અડધી દાઢી થઈ હોય ને ઓલો બોલાવવા આવે, જાવ ખરા? અડધી દાઢી છોડીને ન જવાય, અડધી પૂજા છોડીને જવાય? પેથળે જેવું આમ જોયું, રાજાએ ઈશારો કર્યો, પેથળ તારી પૂજા ચાલુ રાખ. અને બપોરે જ્યારે રાજસભામાં ગયો ત્યારે રાજાએ સામેથી પેથળને કીધું, પેથળ તારી પૂજાને જોઈને હું પ્રભાવિત થઈ ચૂક્યો છું, હવેથી હું ગમે ત્યારે બોલાવું ને, પણ ચાલુ પૂજા હોય તો તારે આવવાની જરૂર નથી, હું કદાચ ભૂલમાં બોલાવીશ પણ તારે ભૂલમાં પણ મારી પાસે આવવાની જરૂર નથી. સાચું બોલો, આ પેથળની ચિત્તની પ્રસન્નતા કેવી હશે? એકવાર મન મૂકીને ભગવાનની પૂજા કરો ને પછી તમે પ્રસન્નતા જોજો. પાર વગરની એ પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા. યાદ રાખજો, કૂવામાં હોય તો હવાડામાં આવે, ચિત્ત જો પ્રસન્ન હશે ને તો આ ચહેરાને ચમકાવવાની જરૂર નથી, ચહેરો ઓટોમેટિક ચમકીલો હશે. નંબર એક, ગીવ યુ સ્માઇલનો પહેલો અર્થ છે તમારા ચિત્તને પ્રસન્ન રાખો. એમાં સંઘર્ષો નહીં જોઈએ, એમાં વધારે પડતા રાગ દ્વેષ નહીં જોઈએ, વિષયોને કષાયોની અગ્નિને શાંત કરી દો. નંબર બે, ગીવ યુ સ્માઇલનો બીજો અર્થ છે, કોઈ વ્યક્તિ તમને બોલાવે કે ન બોલાવે,
સાંભળજો, કોઈએ તમારી સાથે અબોલા પણ રાખી દીધા હોય અને તમારી સાથે બોલવાની ઈચ્છા પણ ના હોય તો તમે ક્યારે ગાંઠ નહીં મારતા? હા, એ ના બોલાવો તો આપણે શું કામ બોલાવવાનું? આપણે કંઈ નાના બાપના છીએ? આપણે કાંઈ બોલાવવાની જરૂર નથી. નહીં, પ્લીઝ કોઈ ના બોલાવે તો અમે એને સામેથી બોલાવજો. ધર્મરત્ન પ્રકરણની અંદર સજ્જન માણસની બે વિશેષતા બતાવી છે. નંબર એક, પૂર્વાલાપ. નંબર બે, પ્રિયાલાપ. કોઈ બોલાવે કે ન બોલાવે, તમારે એને હાય હેલો સામેથી કરવાનું. અને નંબર બે, બોલાવવાના એટલે પાછા મોઢાને થોબડા ચડાવીને નહીં બોલાવવાના, કેમ હું છે એમ નહીં. પ્રિયાલાપ, પ્રેમથી બોલાવવાના. કેમ છે દોસ્ત, મજામાં છે ને? હાય, હેલો, વોટ્સએપ પર બધું કરતા હો છો ને? બસ એ સ્ટાઇલની અંદર જ્યારે બોલાવવાના, પ્રેમથી બોલાવવાના, જરાય મોઢું નહીં ચડાવવાનું, સામેથી બોલાવવાના. આ મારો ગીવ યુ સ્માઇલનો બીજો અર્થ. 10-12 વર્ષની ઉંમર ઠીક છે, 15 વર્ષ પછી તમારામાં જરા વધારે પડતી સમજણ આવતી જતી હોય છે. એ આપણને ના બોલાવે તો આપણે નહીં બોલાવવાનું. વોટ્સએપ ગ્રુપમાં જઈને કાઢી નાખો, કાઢી નાખો. આઈએ મેડમે એપી નહીં, ઉસકો લાઈક બાઈક કુછ કરને કા મત. આ બધું કરશો તો તમારામાં ગીવ યુ સ્માઇલ આવી શકે ખરું? નક્કી કરો. ન બોલાવે તો પણ હું બોલાવીશ. પણ મારા સાહેબ, તમારે કોઈ પ્રશ્ન કરવો હોય તો છૂટ છે? તમારા બાપા જો અત્યારે બેઠા હોય તો તરત પ્રશ્ન કરો, તરત. આપણે બોલાવીએ છતાં પણ એ ન બોલે તો શું કરવાનું? તમારે હજી કોઈ વ્યવહારની જિંદગી આવી નથી, જરા 2-4 વર્ષ જવા દો. તમારો બાપ જ્યારે દુકાનની ચાવી ને તમારી સાસુ જ્યારે તમને ચાવીનો ઘૂઘરો રસોડાનો આપી દેશે ને, ત્યારે તમને ખબર પડશે કે આ દુનિયાની અંદર વ્યવહારો કઈ રીતના મેનેજ કરવાના હોય છે. તમારા મા બાપ, તમારા સાસુ કે સસરા જે રીતના કરતા હોય એવી રીતના કરવાનું હું નથી કહેતો. હું ભગવાને જે રીતના મેનેજ કરવાનું કીધું છે એ હું તમને કહું છું. હું કોઈ MBA ની ડિગ્રી લઈને નથી આવ્યો, હું પોતે જ MB છું. ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ. આટલા વર્ષોના અનુભવ પછી શું અમને ખબર ના પડે કે તમે તમારા મા બાપ જેવો કેવો વ્યવહાર કરે છે? તમારે પણ એ જ દિશામાં વ્યવહાર કરવાનો. એના બોલાવે આપણે નહીં બોલાવવાનું. એના પ્રસંગમાં આપણને બોલાવ્યા હતા, નતા બોલાવ્યા ને? આપણા પ્રસંગમાં આપણે એને નહીં બોલાવવાનું. તમે આ શીખવાડશો, તમારા મા બાપ કદાચ તમને આવું શીખવાડતા હોય તો હું તમને કહું, તમારા મા બાપને કહી દેવાનું, પપ્પા આપણે એવું નહીં રાખવાનું, આપણે પ્રેમથી બધાની સાથે વ્યવહાર રાખવાનો. આજે તમે કોકની સાથે આવો વ્યવહાર કરશો ને, તમને ગેરંટી સાથે કહું, આવતા સમયમાં તમારા મેરેજ થશે, સૌથી પહેલો આ પ્રત્યાઘાત તમારી પત્ની સાથે જ આવશે. રિએક્શન. અને ઘણાની જિંદગી જોઈ જાવ નરક જેવી થઈ ગઈ છે. લગ્નના બીજા જ મહિને પત્ની પિયર ચાલી જાય છે, વાય! સાવ નાના નાના ઇસ્યુ ઉપર બોલાવતા નથી, એ મારી સાથે બોલતા નથી, હું શું કરું ત્યાં રહીને? અને પત્ની પણ કઈ ઓછી નથી હોતી, હું કઈ મારા બાપની વધારાની નથી કે અહીંયા આવી જાઉં. એ જતી રહેતી હોય છે પિયરમાં. આવનારા જિંદગીમાં તમારા ઘરમાં આવા વ્યવહાર, આવા પ્રસંગો ન થાય માટે કહું છું. તમને ખબર છે, રાજ કપૂરનો નાનો ભાઈ હતો શશી કપૂર, એ તો બધું મોઢે જ. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ બોલો તો, અને પાર્શ્વનાથના નાના ભાઈનું નામ ફિનિશ. જે ચિંતામણી દાદાના દર્શન કરો છો, જે પાર્શ્વનાથ ભગવાનની તમે પૂજા કરો છો, એના નાના ભાઈ હતા કે નતા પેલા? એ તો કયો હતા, નતા હતા કે નતા પેલા એ નક્કી કરો. હતા પાર્શ્વનાથ ભગવાનના એક નાના ભાઈ હતા, એનું નામ હતું હસ્તિશેર. ઓકે, હું તમને એમ પૂછું છું, રાજ કપૂરનો નાનો ભાઈ શશી કપૂર, શશી કપૂરના મેરેજ થયા, વાઈફનું નામ શું? હવે આવડશે ને તોય નહીં. શું? નહીં નહીં, હું તમને ક્લચમાં નહીં લઉં, બોલો ને ઝટ આગળ ચાલે મારી ગાડી.
શશી કપૂરની વાઇફ હતી જેનિફર. આ જેનિફરના મેરેજ થયા તે દિવસે શશી કપૂર અને જેનિફરે પહેલી હનીમૂનની જે નાઇટ કહેવાય, ફર્સ્ટ નાઇટ, બેવ જણા પાસે બેસીને એક અભિગ્રહ લીધો છે. બંને જણા એક નિયમ લીધો, તમે પણ લેજો. બંને જણાએ નિયમ લીધો કે આવતી આજથી આપણી એક લાઈફ શરૂ થાય છે, નવી લાઈફ. આ લાઈફને જો આપણે સ્વર્ગ જેવી બનાવવી હોય તો નક્કી કરીએ જીવનમાં આપણે બંને ક્યારે અબોલા નહીં લેવા. ક્યારેક મારે તારી સાથે, ક્યારેક તારે મારી સાથે સંઘર્ષ થઈ જશે, પણ આપણે એટલું નક્કી કરવાનું, લડી લેશું, ઝઘડી લેશું, ક્યારેક એકબીજાને એક મુક્કો મારી દેશું, પણ અબોલા નહીં લેવાના. યાદ રાખજો, ઝઘડો કરીને છૂટા પડવા એ હજી જેટલું જોખમી નથી, એ કરતા અઠવાડિયા સુધી ચૂપ રહેવું બહુ જોખમી હોય છે. એક જ ઘરમાં બે વ્યક્તિ એકબીજાની સાથે બોલે નહીં તો એ બે વ્યક્તિમાં અને ઘરની અંદર જે બે થાંભલા હોય એ બેમાં ફરક શું? થાંભલા બે બાજુ બાજુમાં હોય પણ એકબીજાની સાથે બોલે ખરા? નહીં, બિલકુલ મૌન. એમ બે જણા મારા બેટા રે એક જ ઘરમાં પણ એકબીજાની સાથે બોલે નહીં, આ ઘરને હું સ્વર્ગ નથી કહેતો, નર્ક કહું છું. જે એકબીજાની સાથે બોલો ને એ પતિ પત્નીના આવા અબોલા થઈ ગયા. હવે થયું એવું, પતિને ટૂર પર જવાનું હતું ને 6 ની ફ્લાઇટ પકડવાની હતી ને 5 વાગે ઉઠવાનું હતું. 7 વાગા પહેલા કોઈ દિવસ નહીં ઉઠનારા, હવે એને થયું સાલું ઉઠાડશે કોણ? વાઇફને તો કહેવાય એમ નથી કે તું મને ઉઠાડજે, કારણ કે એ બોલતી નથી તો હું શેનો બોલું? પાછા આમ તંગડી ઊંચી રાખે. એટલે એણે શું કર્યું, રાત્રિના સમયમાં બે જણા સૂતા હતા તો સૂતા પહેલા એણે પ્લે કાર્ડ લખ્યું, મને 5 વાગે ઉઠાડશે. એટલે ઓલીએ સૂતી વખતે વાંચી લીધું, આને એમ કે એણે વાંચી લીધું છે. સવાર પડી ઉઠ્યો ત્યારે 7 વાગ્યા હતા. એવો ગુસ્સો આવ્યો, એણે કીધું તું મને 5 વાગે, ત્યાં એની નજર બાજુમાં પડી, પ્લે કાર્ડ ઊંધું વળી ગયું હતું, એમાં લખ્યું હતું ઉઠો 5 વાગી ગયા. નહીં અબોલા મતલો, કોઈ ગમે તેવો હેરાન કરે એને પણ તમે પ્રેમ આપો, અને એના માટે આખી દુનિયામાં જીવતું જાગતું દ્રષ્ટાંત ભગવાન મહાવીર નું છે. જંગલની અંદર જ્યારે ઝાડ નીચે પ્રભુ ઉભા છે ત્યારે ખૂંખાર સાપ જેનું નામ ચંડકોશિયો આવીને એક વાર નહીં મારા પ્રભુને એટલે કેટલી વખત ડંખ આપ્યા? 3-3 વખત ડંખ આપ્યા. 3 વારના ડંખ આપ્યા પછી પણ પરમાત્મામાં કોઈ રિએક્શન નથી દેખાતું, ત્યારે ભગવાને આંખ ખોલી અને આંખ ખોલ્યા પછી પ્રભુ શું બોલ્યા હતા? બુજ્જ ચંડકોશિયા. આ શબ્દ નતા, સ્માઈલ હતું. તમે એમ નહીં સમજો કે બે હોઠની વચ્ચેની જે પ્રતિક્રિયા છે એ સ્માઈલ છે, પ્રેમ ભર્યા નીકળેલા શબ્દો એ પણ સ્મિત છે. મહાવીરે ચંડકોશિયાને જે સ્માઈલ સ્મિત આપ્યું અને એનાથી કમાલ થઈ, એ ચંડકોશિકને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું, પ્રભુના ચરણોમાં ઝૂક્યો, ભગવાન મેં તમારી ઘોર આશા કરીશ, એનું હવે પ્રાયશ્ચિત લઉં છું. જેનો ચહેરો મોઢું બહાર હતું, પૂંછડી અંદર હતી, ઉલટા હો ગયા, હવે મોઢું દરમાં અને પૂંછડી બહાર, અને પછી 15 દિવસ એણે ચોવિયારા ઉપવાસ કર્યા છે. અને હવે જે પ્રભુએ શબ્દોથી સ્મિત આપ્યું હતું એ પ્રભુએ હવે નયનોથી સ્મિત આપ્યું. 15 દિવસ સુધી ભગવાન ચંડ કૌશિકની સામે આમ ઉભા રહ્યા, ચોવિયારા ઉપવાસ કરીને. અને જુઓ કમાલ, જે ચંડ કૌશિકે મહાવીરના ચરણોમાં ડંખ માર્યા મારું ચાલે, તે ચંડ કૌશિકને 7મી નહીં 8મી જો નરક હોય ને 8મી નરકમાં પહોંચાડી દઉં, કારણ કે એણે મારા મહાવીરને ડંખ માર્યા. પણ જુઓ મારા મહાવીર ડંખ મારનાર ઉપર પણ નયનોથી સતત સ્મિત આપતા જ ગયા, આપતા જ ગયા, આપતા જ ગયા. 15 દિવસમાં ચંડ કૌશિક મૃત્યુ પામ્યો અને મરીને, હમણાં જ મેં કીધું હતું, કેટલામાં દેવલોકમાં ગયો. આ સ્માઇલની તાકાત, આ શબ્દની તાકાત,
અને હું શબ્દ નથી કહેતો, આને હું દ્રષ્ટિ નથી કહેતો, આને હું સ્પર્શ નથી કહેતો, આને હું શું કહું છું? સ્મિત. ગીવ યુ સ્માઈલ. બકાના દોસ્તે બકાને કીધું કે ઘરવાળી જ્યારે પણ ગુસ્સે થાય આપણે એટલું જ કામ કરવાનું, હસીને વાળી લેવા, હસીને વાળી લેવા. આ તમને બધા બકાઓને કહું છું કે આવતીકાલે કોઈ બકુડી તમને મળે અને એ જ્યારે ગુસ્સે થાય ત્યારે તમારે સામે જવાબો નહીં આપવાના, તમે નહીં પહોંચી શકો. આ લોકો હું નથી પહોંચી શકતો, તમે હું પહોંચી શકવા. બકાના દોસ્તે કહી દીધું કે વાઇફ જ્યારે ગુસ્સે થાય ને ત્યારે જરા એની સામે દલીલ નહીં કરવાની, હસીને વાળી લેવાની. ઓલે કીધું ચલો એકવાર પ્રયોગ કરી લઈએ. અને જેવો ઘરે પહોંચ્યો ને ઘરવાળીનો તો તોપડો ચડેલો હતો, જેવા જોયા અને બોલવાનું ચાલુ કર્યું ત્યાં ઓલાએ હસવાનું શરૂ કર્યું. એટલે ઓલી કે આજકાલ તમને બહુ ચરબી ચડી ગઈ, જ્યારે ને ત્યારે હસવું આવે છે, વેલણ લઈને ઠોકવાનું ચાલુ. તમને તો હવે કઈ રીતના બચાવવા એ મને નથી સમજાવ. તમારા ઘરને સ્વર્ગ કઈ રીતના બનાવવું? આ ત્રણ કન્ડિશન છે. નંબર એક શું કીધું તું? ચિત્તની પ્રસન્નતા. નંબર બે, ક્યારે અબોલા ના, કોઈ ના બોલે તો પણ તમે બોલો, બોલો. આપણે નથી કહેતા ઘણી વાર કે મારે તો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે, બસ તમે બોલતા જ રહો. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે બોલ્યા વગર છૂટકો નથી. જાય તો જાય. આજે પ્રયોગ કરવો છે. ઘણા એવા મેમ્બર હશે કે જેને અબોલા હશે જ, ભલું હશે તો કાલ રાતના અબોલા લઈને સવારે સીધો અહીંયા આવ્યો હશે. કરવો છે એને એમ જ હશે કે હવે ત્રણ દિવસ મારી સાથે નહીં બોલે. તમે આજે ઘરે પહોંચીને પહેલું કામ એને કરો, એ દૂર રહેતો તો ફોન કરો, હાય હાઉ આર યુ, ભૂલાન થશે રોંગ નંબર. મેં એક વખત આ પ્રવચનમાં કીધું ને, પ્રવચનની અંદર એક ભાઈ આવ્યા, જૈનેતર ભાઈ. આ જૈનેતર ભાઈએ સાંભળ્યું એને થયું કે વાત તો સાચી છે. અને આ ભાઈ પછી મને મળવા આવ્યા, મને કે મહારાજ સાહેબ હોસ્પિટલમાં હતો, એમાં તમારું પ્રવચન સાંભળ્યું, અને પ્રવચન સાંભળ્યા પછી નક્કી કર્યું કે મારા સાધુભાઈ સાથે મારે બનતું નથી, એને મારી સાથે બોલવાનું બંધ કર્યું છે. પણ તમે જ્યારે પ્રવચનમાં કીધું ને મેં મીડિયા દ્વારા સાંભળ્યું, એટલે મેં નક્કી કર્યું કે હોસ્પિટલમાંથી જેવો બહાર નીકળીશ પહેલો મારા સાધુભાઈના ઘરે જઈશ. હોસ્પિટલમાં એક મહિનો રહ્યા પછી આ ભાઈ પોતાના ઘરે ન ગયા, સાધુભાઈના ઘરે ગયા. ભગવાન નગરના ટેકરે આ ભાઈ આજે પણ રહે છે, જૈનેતર છે, નોન જૈન છે. આ ભાઈ સીધા સાધુભાઈના ઘરે ગયા. સાધુભાઈ એક મહિનામાં એક વખત પણ એ તબિયતના સમાચાર લેવા નતા આવ્યા, અને પોતે ગયા. સાધુભાઈના બંગલે પહોંચ્યા, એ વિચારમાં પડી ગયા, આ આ મારો સાધુભાઈ મારા ઘરની અંદર, અને સીધો ગયો અને ભેટી પડ્યો. ભાઈ મારાને તારા દીકરા જો બોલી શકતા હોય તો એના બાપ થઈને આપણે એકબીજાની સાથે કેમ ના બોલી શકીએ? હવેથી આપણે બધું ભૂલી જવાનું, નવેસરથી જિંદગી ચાલુ કરીએ. અને એ રીતે સાધુભાઈના અબોલા તોડી બીજા દિવસ હું હતો સેટેલાઇટ. તમને કદાચ ખબર હોય, તમે જૈન છો, તમે કોકને પૂછો કે આચાર્ય મહાબોધિ સૂર્ય અત્યારે ક્યાં છે અમદાવાદમાં, તમને ત્રીજી મિનિટે સમાચાર મળી જાય કે તેઓ ભગવાનનગરના ટેકરે છે, સેટેલાઇટ છે, પંકજ છે, સોસાયટીમાં છે, જૈનનગરમાં છે, ઓપેરામાં છે, આંબાવાડીમાં છે, ક્યાં છે, તમને ત્રીજી મિનિટમાં મેસેજ મળી જાય. એક જૈનેતરને કેવી રીતના ખબર પડે? આ માણસે 25 જણને પૂછ્યું હશે, પૂછતા પૂછતા લિંક લાગી, અને હું સેટેલાઇટ હતો. બીજા દિવસે શોધતા શોધતા સેટેલાઇટમાં આવ્યા અને સીધા મારી પાસે આવ્યા, અને મારી આગળ આવ્યા, આવતાની સાથે સાષ્ટાંગ દંડવત. સમજો છો ને? સાષ્ટાંગ દંડવત. આપણે પંચાંગ હોય, હિન્દુઓમાં શું હોય? સાષ્ટાંગ. આખા ઉલટા, આખા ઉલટા લાંબા થઈ ગયા. મને થયું આમને ફીટ આવી કે ચક્કર આવ્યા, શું થઈ ગયું? પછી મને થયું કે આ ભાઈ તો હાથ જોડીને મારી સામે રડી રહ્યા છે. મેં કીધું ભાઈ બેસો બેસો. બેઠા પછી એમણે આખી સ્ટોરી માંડી, મારા સાહેબ તમે મારા ઉપકારી છો, મારા સાધુભાઈ સાથેના અબોલા મેં ગઈકાલે તોડી નાખ્યા છે, આ પૂર્વાલાપ પ્રિયાલાપનું પરિણામ છે. નંબર થ્રી, ગીવ યુ સ્માઈલ. ઘણાને આવું ગમે, મારા સાહેબે કીધું બધાને સ્માઈલ આપવાનું, આમ નીચે ઉતરશે ને ગાંડા રાખશો ગાંડા. ખાલી સ્માઈલનો અર્થ ના કરો, મારા સાહેબે ચહેરો હસતો રાખવાનો કીધું.
ચિત્ત હસતું જોઈએ. જીવનમાં ક્યારેય અબોલા ના જોઈએ. અને નંબર ત્રણ, કોઈ ગરીબ, કોઈ દુઃખી, કોઈ બીમાર, કોઈ રોગી માણસ દેખાય ત્યારે એની સાથે પ્રેમથી 5 મિનિટ બેસો. એના દુઃખ દૂર ન કરી શકો તો કાંઈ નહીં, તમે 10 મિનિટ પણ એની સાથે બેસશો ને બોલશો ને તો એના દુઃખ હળવા તો જરૂર થશે. હળવા કરો છો? કરો છો કે ઉલટાના કોકના દુઃખ વધારી ના આવો? દુઃખને દૂર કરો, એનાથી મોટું સ્મિત આ દુનિયામાં કોઈ નથી. બીજાના દુઃખને દૂર કરવા એનાથી વધુ સુખ આ દુનિયામાં બીજું કોઈ નથી. એક પાર્ટી હતી, પાર્ટીમાં 50 જણાને ભેગા કર્યા હતા, અને જેના તરફથી પાર્ટી હતી ને એને 50 જણાના નામના બલૂન બનાવ્યા, અને નામના બલૂન એના હવામાં છોડી દીધા. હવામાં એટલે હોલમાં. બધા જ બલૂન ગેસના હોય ને એટલે ઉડે ને, ઉડીને ક્યાં જાય? સીલિંગ ઉપર. પાછી બધાની દોરી હોય થોડી, જમ્પ મારો એટલે દોરી હાથમાં આવી જાય. બલૂન છોડી દીધા 50 નામના, અને પછી પાર્ટીની અંદર એક સૂચના આવી, ચલો પોતપોતાના નામનું બલૂન બધા ખેંચો. એક બાજુ ડીજે મ્યુઝિક ચાલુ થયું, અને એક તો ડીજે મ્યુઝિક હોય પછી બલૂન ના હોય તો એ માણસ. અમારા અંકિતભાઈ ઘણી વખત કહેતા હોય છે મોરારી બાપુની કથામાં કે શાસ્ત્રીય સંગીત અને ડીજે સંગીતમાં શું ફરક, જ્યાં પગ ડોલે એ ડીજે અને જ્યાં માથું ડોલે એ શાસ્ત્રી. રાઈટ? શાસ્ત્રીય સંગીતમાં પગને ઝૂમાવવાના ના હોય, એમાં તો આ માથું ઝૂમતું હોય. હા, માથું ઝૂમતું હોય. લતા મંગેશકર ગાતી હોય ને ત્યારે તમે આમ આમ થતા હો. માઇકલ જેક્સન, ઓલી સકીરા, આહા, ઉછળે ઉછળે. ડીજે મ્યુઝિક ચાલુ થયું ને બધાએ પોતપોતાના બલૂન શોધવાના પ્રયત્ન કર્યા. બધાને બીજાના નામના જ મળે, એમ જેવા મળે ને પાછા ફેંકે ઉપર. વચ્ચે કોઈ આવે ને ધક્કો મારે. અડધા કલાક સુધી બધાએ જામા નાખ્યા, પણ હરામ છે કોઈ એકને પોતાના નામનું બલૂન મળ્યું. અડધા કલાક પછી મ્યુઝિક બંધ થયું, બીજી સૂચના આવી. ચલો હવે બીજી સૂચના, જેને જેના નામનું બલૂન મળે એને એને આપી દેવાનું. તમે માનશો 5 મિનિટની અંદર બધાના હાથમાં પોત પોતાના નામનું બલૂન આવી ગયું હતું. કઈ સમજ્યા? શું? તમે બીજાનો સુખનો વિચાર કરશો તો તમને તમારું સુખ, જે બીજાનું ભલું કરે એનું ભલું થયા વગર ચિકાર વરસાદ પડે ત્યારે તમને કોઈને વિચાર આવ્યો કે કેટલા પશુઓ ખતમ થઈ ચૂક્યા છે? કેટલાય અનાથ આશ્રમના જીવો બિચારા અનાથ થઈ ચૂક્યા છે. કોઈ ગરીબ, કોઈ ઝૂંપડપટ્ટીની અંદર જઈને જુઓ, તમારા બંગલામાં પાણી ભરાય છે એમાં તમે ઊંચા નીચા થઈ જાઓ છો. એ તો કમ્પાઉન્ડમાં પાણી ભરાયું છે, ઓલાના તો ઘરની અંદર પાણી ભરાય છે. એની રહી સહી ઘર વખરી પણ એમાં તણાઈને ચાલી જાય છે. ટંકારા, રાજકોટ, જામનગર, ધ્રોળ, ગઈકાલના તમને બધાને મેસેજ તો હશે કે નહીં હોય, 10-10 ને 13-13 ઇંચના વરસાદ પડી ગયા પછી જે ખેડૂત પોતાની એકમાત્ર મૂડી પશુ કહેવાય એ પોતાની નજર સામે જ એ પશુઓને જ્યારે આમ તણાતા જુએ ને ત્યારે એને પોતાનો પશુ તણાતો નથી દેખાતો, પોતાની આખી જિંદગી તણાતી દેખાતી હોય છે. આવા સમયે કેટલીક એવી સંસ્થાઓ હોય છે જન જોખમે બચાવવાના પ્રયત્ન કરતા હોય છે. આથી 37 વર્ષ પહેલા મોરબીનો મચ્છુનો ડેમ તૂટ્યો તો ખબર છે? એ મચ્છુનો ડેમ તૂટ્યો ને તમારો જન્મ એ નતો તે હું ખબર છે તમને. એ જે બોલ્યા ને એ બધા 37 વર્ષના છે, ઉભા થાવ. સાલું ક્યાંકથી શું પકડવું પડે છે કઈ સમજાવો. તમને કલ્પના હતી કે હું આમાંથી આમાં જતો રહીશ? 37 વર્ષની પહેલા હું માટુંગામાં ચોમાસું હતો, મારા દીક્ષાનું હજી 3જું વર્ષ હતું, અને એમાં સમાચાર મળ્યા મોરબીમાં મચ્છુનો ડેમ તૂટ્યો, હજારો પશુઓ તણાઈ ચૂક્યા, સેંકડો લોકો ખતમ થઈ ગયા, હજારો ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા,
અને એવા સમય એક વ્યક્તિ પોતાની ટીમ લઈ મરજીવો બનીને નીકળી અને એણે જે રાહત કામો કર્યા, જે રાહત કામો કર્યા બિલીવ નહીં કરી શકો, ત્યારથી એ જૈન સંઘની અંદર પ્રસિદ્ધ થઈ. એની પહેલાં એણે ઓરિસ્સાની અંદર જ્યારે આવા જ પૂર આવ્યા હતા ત્યારે પણ કામ કર્યા હતા. એની પહેલાં પાકિસ્તાનની બોર્ડર પર જઈને પણ એણે કામ કર્યા હતા, જેને પાકિસ્તાનના લોકોએ પણ એમને એવોર્ડ આપ્યા હતા. એ જ વ્યક્તિ જ્યારે મોરબીની અંદર જઈ રાહતના કાર્યો કર્યા ત્યારે એને એવી વ્યક્તિ સાથે પરિચય થયો કે જે વ્યક્તિ એ દિવસે અડધી ચડ્ડી પહેરી રાહતના કામમાં જોડાઈ હતી, અને એ જ વ્યક્તિ આજે સફારી સૂટ પહેરી ક્યારેક ઇન્ડોનેશિયા જાય છે, ક્યારેક પોર્ટુગલમાં જાય છે, ક્યારેક યુએસએમાં જાય છે, ક્યારેક બ્રિક્સના દેશોની મિટિંગની અંદર જાય છે. નામ તમે સમજી ગયા હશો, એ વ્યક્તિ એટલે આપણા દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને નરેન્દ્ર મોદીએ પણ જેના હાથ નીચે કામ કર્યું એ વ્યક્તિ જૈન સંઘનું રત્ન કુમાર પાળ વિશ્વા. મહુડી જાઉં છો, એની બાજુમાં વિજાપુર ગામ છે. આ વિજાપુરના વતની કુમારપાળભાઈ એના પાંજરા પોળના ઉદઘાટનના દિવસે ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્ર મોદી ખુદ ગયા હતા. પાંજરા પોળનું ઉદઘાટન કર્યા પછી 20 મિનિટ સુધી નરેન્દ્રભાઈએ જે ભાષણ આપ્યું સાંભળવા જેવું હતું. નરેન્દ્રભાઈ બોલ્યા, જ્યારે જ્યારે પણ દેશમાં આપત્તિઓ આવે છે, સામૂહિક વિનાશક, ક્યારેક સુનામી આવે છે, ક્યારેક વાવાઝોડાઓ આવે છે, ક્યારેક પૂર આવે છે, આવી આપત્તિઓ વખતે અમારી સામે કેટલાક નામો છે. 5 નામ એવા છે જેમને જવાબદારી સોંપી દીધા પછી અમે ઘરે જઈ ગોદડું ઓઢીને સૂઈ જઈએ તો પણ અમને ચિંતા નહીં. એવા 5 નામમાંનું 1 નામ એટલે કુમારપાળ વિશ્વા. નરેન્દ્ર મોદીના હૃદયની અંદર પણ જેનું નામ સ્થાયી છે, તો જીન શાસનના 21 સમુદાયના ગચ્છાધિપતિઓમાં પણ જે બિન વિવાદાસ્પદ વ્યક્તિ છે એવા કુમારપાળ ભાઈ શું અનુકંપાના કામ કરે છે, શું કમાલની એ જીવદયાના કાર્યો કરે છે, અને આવી સામૂહિક આપત્તિઓ આવે છે ત્યારે જે કામ કરે છે જેના કોઈ લેખા કે જોખા ન થઈ શકે, એમની પ્રેરણાથી કલ્પેશભાઈ વીર શાહ એમનું નામ પણ હવે તમને આવડે છે, કદાચ આવતી શિબિરની અંદર તેઓ આવશે. આ કલ્પેશભાઈએ 4 વર્ષ પહેલા કુમારપાળભાઈની ઈચ્છા હતી કે ગુજરાતના અંદરના જે ગામડાઓ છે એ ગામડામાં રહેનારા જૈનોને મારે લખપતિ બનાવવા છે, અને એમની ભાવના કલ્પેશભાઈએ 50 કરોડ રૂપિયા વાપરી 5000 જૈન કુટુંબોને લખપતિ બનાવ્યા હતા. આ કુમારભાઈ શું કમાલ છે! આ દેશની અંદર તમને આવું જોવા મળશે, જ્યાં જીવ દયા, જ્યાં અનુકંપા, ખીચડી ઘર, આવા એક મહાત્મા હતા જે જિંદગીના છેલ્લા વર્ષ સુધી ઝઝૂમ્યા. જીવનના 45 વર્ષ એણે ગુજરાત અને મુંબઈના યુવાનોને આ પાઠ ભણાવવામાં ખર્ચી નાખ્યા. ઠેર ઠેર આજે જો ખીચડી ઘર ચાલતા હોય, ઠેર ઠેર અનુકંપાઓ ચાલતી હોય, તેમાંના 90% જસ યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજને જાય છે. આ ચંદ્રશેખર મહારાજ લોહીના પાણી કરી અને તમને શીખવાડ્યું, જીવદયા પાડો, અનુકંપા કરો, અનાથાશ્રમની અંદર જાઓ, કોઈ ગરીબ છે તો એને ખીચડી ઘર ખોલો, ખવડાવો. આજે ઉનાળાની અંદર છાસ ઘરો ખુલે છે કે નહીં? છાસ કેન્દ્રો કે જ્યાં સાબરમતીમાં છે, કઈ આવું હોય છે? ખીચડી ઘર છે. વૈશાખ અને જેઠની ગરમીમાં 50 ડિગ્રી ઉપર કાંટો જ્યારે પહોંચે છે, તમે એસીમાં બેસી અને મસ્ત મોસંબી, કોકટેલ, આ બધા જ્યુસ ટપકાવતા હો છો, ત્યારે કોઈ બીમાર, કોઈ ગરીબ, એને પીવા પાણી નથી મળતું. કરો ચાલુ, છાસ ઘર ચાલુ કરો, છાસ કેન્દ્ર. શું લાભ મળશે? એક દિવસમાં
બસો કે 250 ગ્લાસ જ્યારે છાસના પીવાશે ને, પીતો એ હશે પણ ઠંડક કોને થાય ખબર? આપણને. સવારે 10 વાગ્યા સુધી આ છાસ ખુલ્લી રાખવાની, જે રોડ ઉપરથી જાય બધાને પીવડાવો, બધાને બોલાવવાનું, જય મહાવીર અને છાસ પીતા જાઓ, જય મહાવીર છાસ પીતા જાઓ. આ બીજાને સુખી કરવું એ પણ સ્માઇલનો પ્રકાશ. ખોલો તમારા કપડાં, કેટલા ડ્રેસ છે, કેટલી જોડી છે, એકસાથે કેટલા પહેરો છો? એક, કોઈ જોકર જેવો હોય તો બે, ઓકે. એકથી વધારે ડ્રેસ જ્યારે પહેરી નથી શકતા, કપડાં પહેરી નથી શકતા, કબાટમાં જરા ખોલો તો ખબર પડે કેટલા હોય છે, કેટલા. અમુક બહેનોની તો એવી આદત હોય ને, કબાટ ખોલે શું પહેરું, કઈ પહેરવા જેવું છે જ નહીં. અને અમુક એવું બોલે, એટલું બધું છે આમાંથી હું પહેરવું એ સમજાતું નથી. બેઉની સ્થિતિ સેમ છે બોલ. જેની પાસે નથી એને શું પહેરવું એ પ્રશ્ન છે, અને જેની પાસે ઘણું છે આમાંથી શું પહેરવું એ પ્રશ્ન. જે તમે પહેરવાના જ નથી, જે ફેશન હવે દુનિયામાં આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે, એવા ડ્રેસીસ કે એવા કપડાં જો ઘરની અંદર રાખ્યા હોય તો હું બહેનો તમને કહું છું, આજે ઘરે જાઓ, બહાર કાઢો, એ 2-4-5 જોડ તમારા માટે કદાચ આઉટ ઓફ ડેટ હશે, પણ એ ગરીબ માટે અપ ટુ ડેટ બની જશે. એ ગરીબને અપ ટુ ડેટ બનાવી દેશે. પણ તમારી આદત છે, તમારી નહીં, તમારી માની, તમારી માની નહીં, એની માં એટલે તમારી દાદીની, બઈ બઈ કયો ને, એ બઈની આદત છે, એ જમાનાની આદત છે બાબા, આદમના જમાનાની આદત છે. જેટલા કપડાં ફાટે એને શું કરવાનું? વેચવાના. એમાંથી શું લેવાનું? એક એલ્યુમિનિયમની તપેલી છૂટતી નથી. વધેલી રોટલી ગાયને ખવડાવો, રોટલી વધે, ખાખરા થાય, દૂધ વધે, મેળવણ નાખીને દહીં કરો, અને કપડાં વધે તો મહોતું બનાવે છેલ્લે. કંઈ ન બને તો મહોતું બનાવે. જોયું છે ખાખરા જ્યારે શેકાતા હોય ત્યારે મમ્મી એના ઉપર કપડું રાખતી હોય છે. મેં 40 વર્ષ પહેલા દીક્ષા લીધી છે, પણ તમને ન ખબર હોય એટલી અમને ખબર પડે, મહોતું એક ચીજ છૂટતી નથી. શું કરશો તમે જીવદયા? શું કરશો તમે અનુકંપા? શું તમે રિમાન્ડ હોમની અંદર જવાના છો? શું તમે અનાથાશ્રમની અંદર જવાના છો? ક્યારેક રવિવારે હોસ્પિટલમાં જાઓ, ફ્રૂટ્સ આપો. સિવિલની હોસ્પિટલમાં જાઓ તો ખબર પડે બહાર કેટલા લોકો બેઠા હોય છે. ડૉક્ટર શરદ ઠાકર ભાસ્કરમાં લખે છે ને, એમની સાથે પણ અમારે અંકિતભાઈ જેવો જ ઘનિષ્ઠ સંબંધ. ક્યારેક બેસી અને 2 કલાક એ જે પ્રસંગોનું વર્ણન કરે, અમારી આંખમાંથી આંસુ ચાલ્યા જતા. પ્રેગ્નન્સી લઈને આવી હોય, પૈસા આપવાના ના હોય, પીડા ભયંકર હોય, દીકરાને જન્મ આપ્યા પછી શક્તિદાયક વસ્તુઓ ખાવા માટેના હોય, પ્રોટીન વિટામિનની ટીકડીઓ લઈ શકે નહીં, એ કહે મારા સાહેબ અમે કેટલાયના પૈસા જતા કરીએ. એક ડોક્ટર પોતાની જે ઇન્કમ છે એને જતી કરી શકે છે. તમે મહિનાના તમારા જેટલા ખર્ચા કરો છો ને તમારા માટે એન્ટરટેઇન માટે, એમાંથી ખાલી 10% જરા અલગ રાખો, એમાંથી જીવદયા, એમાંથી અનુકંપા, એનાથી રિમાન્ડ હોમ, એનાથી અનાથાશ્રમ, એમાંથી કોઈ વૃદ્ધાશ્રમની અંદર જાઓ. ગયા છો જીવન સંધ્યા નારણપુરામાં? ગયા છો કલિકુંડ જતા સુવર્ણ સંધ્યા? અમે જ્યારે પણ કલિકુંડ જઈએ ત્યારે સ્પેશિયલી સુવર્ણ સંધ્યા નામના વૃદ્ધાશ્રમમાં ઉતારીએ છીએ. 30-35 હોય, એક બેન ત્યાં સંભાળે છે, મીનાક્ષીબેન, આજે પણ એ સંભાળતા હશે, 1 રૂપિયો પગારનો નથી લેતા. 35 જણને એકલી બાઈ સંભાળે છે. મકાનમાં ઝાડું પોતા મારવાથી માંડી રસોઈ બનાવવાથી માંડીએ વાસણ ધોવા સુધીના બધા કામ એકલ પંડે સંભાળે છે. હું એમને પૂછું, બેન કોઈ કિસ્સો હોય તો કયો, અને મને કિસ્સા આપે. આ એવા ભાઈ છે સાહેબ, તમારા જૈન ભાઈ છે,
એસી વર્ષની ઉંમરના જ એની વાઇફ એના દીકરાએ ખતમ કરી નાખી છે. દીકરો જેલમાં જ, દીકરાની વાઈફ પિયર ચાલી ગઈ અને કાકા એકલા પડી ગયા અને કાકા વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. એક એક એક્ઝામ્પલો આપે મને ચક્કર આવે. હું મારા સાધુને લઈને ગયો, હું એને કહું કે મારાથી અહીંયા નહીં બેસાય, ચલો આપણે આપણી રૂમમાં ચાલ્યા જાઓ, મારું બીપી અપ એન્ડ ડાઉન કરી રહ્યું છે, મારાથી આ કિસ્સાઓ નહીં સંભળાય. સંવેદના તમારી મરી પરવારી છે. ફરીથી કહું, વેદ વાંચવા સહેલા છે અંકિતભાઈ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, વેદ વાંચવા સહેલા છે, કોકની વેદના વાંચવી બહુ અઘરી છે. જાઓ, અહીં જશો તો તમને કોકની વેદના દેખાશે અને તમારા રૂવાડા જો ચીપકીને બેસી નહીં ગયા હોય તો ખડા થયા વગર નહીં રહે. ઓકે, નંબર 3, બીજાને સુખ આપો. એનાથી મોટું સ્મિત આ દુનિયામાં બીજું કોઈ નથી. ચાવી નંબર એક, સ્વર્ગના દરવાજા ખોલવાની ચાવી નંબર 1 બોલો કઈ? સ્માઈલ. બોલતી વખતે તો જરાક સ્માઈલ આપો. આ તો ખરું, ફોટોગ્રાફર કે પ્લીઝ ત્યારે કેવું સ્માઈલ આપો છો? એવું નહીં, મારા સ્માઈલના આવા 3 પ્રકાર છે અને આજથી જ, આવતીકાલથી નહીં, આજથી એપ્લાય કરવાનું ચાલુ કરશો. ઓકે, નંબર 2. નંબર 2 શું કીધું? અરે સ્માઈલના 3 પ્રકાર પૂરા થઈ ગયા, હજી સ્માઈલમાં જ બેઠા છું. પૂરું સ્માઈલના 3 પોઈન્ટ હવે હું ફરીથી રિપીટ નથી કરતો. ટોટલ 3 કી છે, એમાંની પહેલી કી પૂરી થઈ, ગીવ યુ